આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ વધુમાં વધુ કરે તે માટે નર્મદા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા રાજપીપળા ખાતે મતદાન જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી આઈ કે પટેલના માર્ગદર્શન હેઠળ રાજપીપળા ખાતે યોજાયેલી મતદાર જાગૃતિ રેલીને અધિક કલેક્ટર એચ કે વ્યાસે પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં વહીવટી તંત્રની કચેરીના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આગામી 23 એપ્રિલના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભાનું ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે. આ મતદાનમાં લોકશાહીના મહાપર્વમાં તમામ લોકો 100% લોકો ઉત્સાહભેર ભાગ લે, પોતાની ફરજ સમજીને મતદાન કરે, ના ફક્ત પોતે મતદાન કરે પણ બીજાને પણ મતદાન માટે પ્રેરે, જાગૃત કરે. એના માટે વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવે છે. એના ભાગરૂપે આજે એક રેલીનું આયોજન કરેલ છે, જે આપ સૌ જોઈ શકો છો પાછળ. આ રેલીમાં એનસીસીના સ્ટુડન્ટ છે, એનએસએસના સ્ટુડન્ટ છે, સ્કાઉટ ગાઈડ એટલે બહેનો દીકરીઓ છે ગાઈડ માટેની, અને અન્ય હાઈસ્કૂલના બાળકો છે. અમે એ રીતે આયોજન કર્યું હતું કે જેથી છોકરાઓની પરીક્ષા ડિસ્ટર્બ ના થાય. એમની પરીક્ષા પૂરી થઈ ગયા પછી અમે આ રેલીનું આયોજન કર્યું, એટલે આ બધા છોકરાઓની પરીક્ષા પૂરી થઈ ગયેલી છે. એના ભાગરૂપે આજે આ રેલીનું આયોજન કર્યું છે, જે રાજપીપળા નગરના મુખ્ય માર્ગો ઉપર ફરશે અને મતદાનની જાગૃતિ માટે લોકોને પ્રેરશે. આ ઉપરાંત આપ જોઈ રહ્યા છો આ જે સ્ટીકર અમે લગાવ્યું છે, આ પ્રકારના સ્ટીકર પીટીસીના સ્ટુડન્ટ દ્વારા રાજપીપળામાં જુદી જુદી જગ્યાએ, ખાસ કરીને જે લોકો જાહેરમાં જે લોકોને જવાનું છે એ બધાને પણ આ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવના, જેમાં રિક્ષા ચાલકો છે, પછી એસટી બસ છે એના કંડક્ટર્સ છે, શાક માર્કેટમાં પણ જે લોકો જાહેરમાં જે લોકોને ફરવાનું છે એ બધાને પણ આ પ્રકારના સ્ટીકર લગાવવાનું આજથી અમે એક અભિયાન શરૂ કરેલું છે.